અસલામ વાલેકુમ ટુ ઓલ માય ડિયર સ્ટુડન્ટ્સ આઈ એમ ફઝીલા પારેખ ફ્રોમ એ આઈ મુલ્લા હાઈ સ્કૂલ ઉમરવાડા વિદ્યાર્થી મિત્રો આપણે ઇંગ્લિશ ગ્રામરમાં પ્રોનાઉન્સ શીખી રહ્યા છે બરાબર તો આપણે પ્રોનાઉન્સના છ પ્રકાર શીખી ગયા છે કયા કયા તે કે પર્સનલ પ્રોનાઉન રિફ્લે રિલેટિવ પ્રોનાઉન ઇન્ટેરોગેટિવ પ્રોનાઉન ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન રિફ્લેક્ટિવ પ્રોનાઉન રેસિપ્રોકલ પ્રોનાઉન અને આજે આપણે રિફ્લેક્ટિવ પ્રોનાઉન્સ શીખીશું શીખીશું અને ઇમ્પેથિક પ્રોનાઉન્સ શીખીશું આ બંને થોડા ઘણા સિમિલર જેવા વાત છે રિફ્લેક્ટિવ પ્રોનાઉન્સ એટલે કે સ્વવાચક સર્વનામ બરાબર તો સ્વવાચક સર્વનામ રિફ્લેક્ટિવ પ્રોનાઉન્સ ક્યારે વપરાય તે જોઈએ કરતાએ કરેલ ક્રિયા કરતા તરફ જ પાછી વળે ત્યારે કર્તા અને કર્મ બંને એક જ વ્યક્તિ હોય છે કર્તા અને કર્મ બંને કેટલા કયા વ્યક્તિ હોય એક જ વ્યક્તિ હોય છે ત્યારે એમ સર્વનામના આવા ઉપયોગને સ્વવાચક સર્વનામ કહે છે રિફ્લેક્ટિવ પ્રોનાઉન કેને કહેવાય તો કે કરતાએ કરેલ ક્રિયા કરતા તરફ જ પાછી વળે કોના તરફ પાછી વળે કરતા તરફ જ પાછી વળે ત્યારે કર્તા અને કર્મ બંને એક જ વ્યક્તિ હોય છે એક જ વ્યક્તિ હોય છે સર્વનામના આવા ઉપયોગને સ્વવાચક સર્વનામ કહેવામાં આવે છે હિમ સેલ્ફ હર સેલ્ફ ઓર સેલ્ફ એક્સેત્રા સ્વવાચક સર્વનામ છે બરાબર ધેમ સેલ્ફ યોર સેલ્ફ્સ વગેરે જેવા એ કયા સર્વનામો છે સ્વવાચક સર્વનામ છે આપણે એને ઉદાહરણથી સમજીએ આઈ હર્ટ માય સેલ્ફ આઈ શું છે કરતા છે અને કર્તાના ઉપર જ છે માય સેલ્ફ એટલે કે કર્તાના ઉપર જ વળતું છે આઈ હર્ટ માય સેલ્ફ હું મારી જાતને તકલીફ આપું છું હું મારી જાતે તકલીફ આપું છું બરાબર હું મારી જાતને જ તકલીફ આપું છું તો કરતા તરફ જ ફરી વળ્યું વળ્યું ને તો આઈ હર્ટ માય સેલ્ફ સી હેટેડ હર સેલ્ફ તેણી તેણીને નફરત કરે છે કરતા તરફ વળ્યું વળ્યું ને સી શું છે કરતા છે તો સીને એ શું થયું હર સેલ્ફ એટલે કે તેણીને તે પોતાની તેણીની જાતને એમ તેણીને જ નફરત કરે છે બરાબર જુઓ આગળનું ઉદાહરણ આઈ કટ માય સેલ્ફ વિથ અ નાઈફ કરતા માય સેલ્ફ એ શું છે મારી જાતને સેનાથી કાપીશ છડીથી કાપી નાખીશ આય કરતા છે અને આઈનું શું થયું માય સેલ્ફ તો કરતા તરફ વળી વળ્યું તો હું મારી અઠવાડિયા ખાલી આટલું બી હોય આઈ કટ માય સેલ્ફ હું મારી જાતને જ કાપીશ તો શું થયું થયું ને રિફ્લેક્ટિવ પ્રોનાઉન સ્વવાચક સર્વનામ એટલે કે ભળ આપવામાં આવે બરાબર સોનલ હર સેલ્ફ સોનલ એ શું છે કર્તા છે છોકરી છે તો સી થયું તો સીનું શું થયું હર સેલ્ફ બરાબર તો કરતા સોનલ છે અને તે પોતાની જાતે જ કામ કરે છે કરશે કરે છે બરાબર તો કરતા તરફ જ ફરી વળ્યું વળ્યું ને તો સોનલ વર્ક્સ હર સેલ્ફ બરાબર જુઓ હવે આપણે ઇમ્ફેટિક પ્રોનાઉન્સ શીખીશું આપણે રિફ્લેક્ટિવ પ્રોનાઉન્સ જોઈ ગયા છે ખૂબ જ ઇઝી ઇઝી છે તેમાં શું છે કરતાએ કરેલ ક્રિયા કરતા તરફ જ પાછી વળે ત્યારે કરતા અને કર્મ બંને એક જ વ્યક્તિ હોય છે સર્વનામના આવા ઉપયોગને આપણે શું કહીશું સ્વવાચક સર્વનામ બરાબર હવે સ્વવાચક સર્વનામ રિફ્લેક્ટિવ પ્રોનાઉન્સ કોને કહેવાય તે આપણે ઉદાહરણવાળા સમજી ગયા છે હવે આપણે ઇમ્ફેટિક પ્રોનાઉન્સ જોઈશું ઇમ્ફેટિક ઇમ્ફેટિક એટલે કે ભારયુક્ત સર્વનામ જેના ઉપર ભાર મૂકવામાં આવે તેને શું કહેવાશે ભારયુક્ત ભારવાચક સર્વનામ બરાબર હવે ભારવાચક સર્વનામ કોને કહેવાય તે જોઈએ કરતા તરીકે વપરાયેલા નામ કે સર્વનામ પછી આવી કરતાં પર ભાર મૂકવા માટે ઇમ્ફેટિક પ્રોનાઉન્સનો ઉપયોગ થાય છે શેના ઉપર સિમિલર જેવું છે રિફ્લેક્ટિવ જેવું કે કરતાં ઉપર ભાર મૂકવા માટે શેનો ઉપયોગ થાય છે ઇમ્ફેટિક પ્રોનાઉન્સનો ઉપયોગ થાય છે એટલે કે બંને સરખા જ છે રિફ્લેક્ટિવ પ્રોનાઉન અને ઇમ્ફેટિક પ્રોનાઉન્સ સિમિલર જ છે એટલે કે કર્તા તરીકે વપરાયેલા નામ કે સર્વનામ પછી આવી કરતાં પર ભાર મૂકવા માટે ઇમ્ફેટિક પ્રોનાઉન્સનો ઉપયોગ થાય છે ઇમ્ફેટિક પ્રોનાઉન્સનો ઉપયોગ કર્તા તરીકે થતો નથી સેના તરીકે નથી થતો કર્તા તરીકે નથી થતો કર્મ તરીકે થાય છે તેમજ આપણે અગાઉ જોયું એમ જે રિફ્લેક્ટિવ પ્રોનાઉન્સના જે રૂપો છે તે જ ઇમ્ફેટિક પ્રોનાઉન્સ તરીકે વપરાય છે દાખલા તરીકે હરસેલ્ફ હિમસેલ્ફ ધેમ ડેમસેલ્વ વગેરે જેવા આપણે જે હમણાં રિફ્લેક્ટિવ પ્રોનાઉનમાં જોઈ ગયા છે તે જ ઇમ્ફેટિક પ્રોનાઉન્સમાં પણ વપરાય છે બરાબર અહીં ખાસ એ યાદ રાખવું કે જો એક વચનના રૂપ હોય તેવા રૂપને સેલ્ફ અને બહુવચનના રૂપ હોય તો તેવા રૂપને સેલ્ફ્સ લાગી એમ્ફેથિક પ્રોનાઉન્સ બને છે બરાબર આપણે જે અંબળે જ રિફ્લેક્ટિવ પ્રોનાઉનમાં જોઈ ગયા છે રિફ્લેક્ટિવ પ્રોનાઉન માટે અને ઇમ્ફેથિક પ્રોનાઉન માટે આપણે આ કોષ્ટક યાદ રાખવો ખૂબ જ જરૂરી છે કર્તા વિભક્તિ આય છે અને કર્મ વિભક્તિ તેની શું થશે મી તો ઇમ્ફેથિક પ્રોનાઉન શું થશે તેનું આયનું માય સેલ્ફ તેવી જ રીતના વીનું અસ અને અવર સેલ્ફ યુ એક વચન જુઓ એક વચન છે અહીંયા આય એક વચન છે એટલે તેની સાથે શું લાગ્યું માય સેલ્ફ ત્યારે વી બહુવચન છે તો અવર સેલ્ફ બહુવચનમાં શું લાગ્યું સેલ્ફ સેલ્ફ નથી લાગ્યું અવર સેલ્ફ નથી લાગ્યું શું લાગ્યું અવર સેલ્ફ તે હવે યુ યુ તો એક વચનમાં પણ આવે અને બહુવચનમાં પણ આવે તો જુઓ યુ યુ એક વચનમાં શું લાગશે યોર સેલ્ફ અને બહુવચનમાં હશે ત્યારે યુ યુ યોર સેલ્ફ બરાબર તો આ આપણે ખાસ યાદ રાખવાનું છે હી હી હિમ હિમ સેલ્ફ હિમનું શું થશે હિનું કર્મ કર્મ વિભક્તિ શું હિમ તો હિમ સેલ્ફ સી હર હર સેલ્ફ ઇટ 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 સેલ્ફ ઢે ઢેમ આ ઢે બહુવચન છે તો શું લાગશે તેનો સેલ્સ એટલે કે ધેમ સેલ્સ બરાબર જુઓ આપણે એને ઉદાહરણ સમજીએ કે ઇમ્ફેથિક પ્રોનાઉન એટલે કોને કહેવાય આઈ માય સેલ્ફ વિલ ડુ ડૂટ આઈ કરતાં પછી તરત જ માય સેલ્ફનો ઉપયોગ થયો બરાબર એટલે કે ઇમ્ફેટિક પ્રોનાઉનનો ઉપયોગ થયો માય સેલ્ફ આઈ માય સેલ્ફ વિલ ડુ ડૂટ એટલે કે હું જાતે જ કરીશ હું તે જાતે જ કરીશ બરાબર અહીંયા ઉપર લખેલું હતું કે આઈ વિલ ડુઈટ માય સેલ્ફ આઈ વિલ ડુઈટ માય સેલ્ફ માય સેલ્ફ છેલ્લે આવ્યું કર્મના સ્થાને તો તે શું થશે તો કે તે રિફ્લેક્ટિવ પ્રોનાઉનમાં આવે પણ કરતાં પછી તરત જ માય સેલ્ફ તો તે શેની અંદર કહેવાશે ઇમ્ફેટિક પ્રોનાઉનમાં કહેવાશે બરાબર બીજું ઉદાહરણ જુઓ સી હર સેલ્ફ કુક્સ ફૂડ તેણી તેની જાતે જ ખાવાનું બનાવે છે બરાબર તો આ હર સેલ્ફ કરતાં પછી તરત જ આવ્યું હર સેલ્ફનો ઉપયોગ થયો તેવી જ રીતના યુ યોર સેલ્ફ એડમિટેડ યોર ફોલ્ટ ટુ એ તારી જાતે જ ભૂલ કબૂ તારી ભૂલ કબૂલ કરી તો યુ કરતા છે અને કરતાં પછી તરત જ ઇમ્ફેથિક પ્રોનાઉન છે તો આ ઉદાહરણ પછી તમને ખબર પડી ને કે ઇમ્ફેથિક પ્રોનાઉન કઈ જગ્યાએ ઉપયોગ થાય છે હવે આપણે એક ઉદાહરણ વતી આપણે ઇમ્ફેટિક પ્રોનાઉન અને રિફ્લેક્ટિવ પ્રોનાઉનનો ડિફરન્ટ જોઈ લઈએ આઈ વિલ મેક ટી માય સેલ્ફ હું મારી જાતે જ જય બનાવીશ જુઓ માય સેલ્ફ ક્યાં આવ્યું કર્મના સ્થાને કરતા ને તરફ જ વળતું છે પરંતુ કર્મના સ્થાન આવ્યું એટલે કે રિફ્લેક્ટિવ પ્રોણાઉન બરાબર અગર અહીંયા એવું લખેલું હતું કે આઈ માય સેલ્ફ વિલ મેક ટી એટલે કે મેં સ્વયં જ જાતે જ જય બનાવીશ તો માય સેલ્ફ કરતાં પછી તળત જ આવ્યું તો શું થયું ઇમ્ફેથિક પ્રોનાઉન તો તમે એ રિફ્લેક્ટિવ પ્રોનાઉન અને ઇમ્ફેટિક પ્રોનાઉન વચ્ચેનો ડિફરન્ટ પણ સમજી ગયા અને ઇમ રિફ્લેક્ટિવ પ્રોનાઉન અને ઇમ્ફેટિક પ્રોનાઉન સિમિલર જ છે તે પણ તમે સમજી ગયા છે બરાબર અને તમારે આ ઇમ્ફેટિક પ્રોનાઉન અને રિફ્લેક્ટિવ પ્રોનાઉનમાં તમારે ખાસ યાદ શું રાખવાનું છે આ કોષ્ટક તમારે યાદ રાખવાનું છે કર્તા વિભક્તિ કર્મા વિભક્તિ અને ઇમ્ફેટિક પ્રોનાઉન માય સેલ્ફ ઓર સેલ્ફ યોર સેલ્ફ યોર સેલ્ફ ક્યારે સેલ્ફ લાગે અને ક્યારે સેલ્ફ લાગે એ વસ્તુ તમારે યાદ રાખવાની છે બરાબર વિદ્યાર્થી મિત્રો જોઈએ તો આ કોષ્ટકને તમે યાદ કરી લેજો બરાબર એટલે તમને એ ખૂબ જ કામ લાગે બરાબર વિદ્યાર્થી મિત્રો આપણા બધા જ પ્રોનાઉનના પ્રકારો આજે પૂરા થઈ ગયા છે